ज्योतिर्लिंग सोमनाथ महादेव दर्शनार्थे शिव भक्त नो मानो महासागर छलकायो छे। श्रावण मासना प्रथम सोमवारे वहेली सवारे 4 कलाके मंदिर खुलतानी साथे ज भावी भक्तो देश विदेश थी लाखोनी संख्यामां उमटी पड्या हता। भावनगरना युवराजे पण सोमनाथ खाते महादेवना दर्शन कर्या हता। समुद्र तटे बिराजमान देशना प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिर खाते शिव भक्तो नो जाने मानो महासागर छलकायो होय तेवा दृश्यो सर्जाया छे। खास करीने श्रावणना प्रथम सोमवारे सोमनाथ महादेव मंदिरना द्वार वहेली सवारे 4 वाग्याथी ज खोली देवाया छे। सोमनाथ मंदिर खाते वहेली सवारथी ज लांबी दर्शनार्थीओनी कतार जोवा मळी हती। जय सोमनाथ अने हर हर महादेवना नाद साथे समग्र वातावरण शिवमय बन्यु हतु। भावनगरना युवराज जयवीर राजवीर गोहिले पण श्रावणना प्रथम सोमवारे सोमनाथ महादेवना दर्शन करी धन्यता अनुभवी हती। पवित्र श्रावण महिनानो सोमवार ने सोमवारनी आरतीनो आजे ज्यारे लाभ मळ्यो छे, गुजरात प्रदेश भावनगर शहर अने भारत देशनो एक नागरिक तरीके अने महादेवनो भक्त तरीके पोताने भाग्यशाली मानु छू के सोमनाथ दादाने आजे एटला पवित्र दर्शन थया छे। साथे साथे आजे सोमनाथ दादा जेना दर्शन आपणे आजे करी शकीए छे अने सोमनाथ दादाना रक्षक एटले के वीर हमीर सिंहजी गोहिलने पण मारा नमन, એમને જ લઈને અમે આજે છીએ અને ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટ સાથે સાથે સમગ્ર પોલીસ ફોર્સ ને મારા આભાર કે આપ તમામ નગરજનો માટે તમામ પબ્લિક માટે આટલી સારી સુવિધાઓ સાથે સાથે એટલું કામ કરો છો એને માટે પોલીસ ફોર્સને પણ મારા સલામ। સંદેશ આપીશ કે પવિત્ર શ્રાવણ માસ છે, શ્રાવણ મહિનો છે, ત્યારે એવું જ ધ્યાન કરો કે ખાસ કરીને આપ આપના નગરજનો માટે શું કરી શકો છો, એક જવાબદાર નાગરિક કઈ રીતે બની શકો છો। હું પોતે ભાવનગરનો એક નાગરિક છું અને ભાવનગર એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર, એ જ રજવાડું જે સરદાર સાહેબને સૌ પ્રથમ પોતાનું રજવાડું આપ્યું ભારત દેશને એક કરવા માટે। તો ભાવનગરના દરેક નાગરિકના એ જ સંસ્કાર હોય છે કે દેશ પહેલાં અને પછી અમે। શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ શ્રાવણે અમે કથોદરાથી, જે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકો છે ત્યાં કથોદરા ગામથી અમે આવીએ છીએ। લગભગ 15 તારીખથી અમે કાવડ યાત્રીઓ સાથે આવીએ છીએ અને હાલમાં ચાલીએ છીએ, જે 450 કે 500 કિલોમીટરની આસપાસ છે। એટલું અંતર કાપીને પગપાળા જઈને અમે કથોદરાથી આવીએ છીએ, જે અત્યારે અમે ગીરના જંગલમાંથી પગપાળા ચાલીને આવી રહ્યા છીએ। ગયા વર્ષે પણ અમે ત્રંબકેશ્વર ચાલીને આવ્યા છે, આ વર્ષે સોમનાથ છે અને હવે પછી કાલથી અમે નાગેશ્વર પણ જવાના છે ચાલતા, એ પણ પગપાળા જ છીએ। પછી જોઈએ તો ઘણા બધા લગભગ 15-20 જણ છે અમારા, જે કાવડ યાત્રીઓ છે, જે ઘણી મહેનત કરીને સતત કાલે રાત્રે પણ સવારના 6 વાગ્યાના ચાલે છે અને રાત્રે 2 વાગ્યા સુધી પગપાળા ચાલીને આવ્યા છે। અમે સોમનાથ મહાદેવને પ્રથમ જ્યોતિર્લિંગ છે અને માનીએ છીએ અને 15 દિવસથી શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અમે પ્રથમ સોમવાર પસંદ કર્યો છે અને 15 દિવસથી લગભગ આ ગામના 40 યુવાનો છે જે એની શ્રદ્ધા રાખે છે, એટલા માટે પગપાળા ચાલી રહ્યા છે। આજે શ્રાવણ માસનો પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર અને આજે ગામે ગામથી અલગ અલગ પંથકમાંથી બધા યાત્રાળુઓ અહીં દર્શને આવે છે અને દેશ વિદેશના લોકો પણ આ જે દર્શને સોમનાથ દર્શન એટલા માટે આવે કે 12 જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ અને એ પણ 4.5 ફૂટનું જ્યોતિર્લિંગ એટલે આપણા સોમેશ્વર મહાદેવ, જેને અરબી સમુદ્ર છે એ એમને છલાંગો દેતા હોય, એને અભિષેક કરતા હોય એવું આ સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે અમે આવ્યા હોય ત્યારે આજે સોમનાથ દાદા અહીંયા એ જ પહોંચી શકે સાહેબ, કે શેર હોય કે સવા શેર હોય સાહેબ, ભલેની ગામ આખા હારે વેર હોય પણ જેમની પર સોમનાથ મહાદેવની મેર હોય ને બાપ, એને તો રોજ લીલા લહેર હોય, એને તો રોજ લીલા લહેર હોય। હું અહીંયાથી સોમેશ્વર દાદાને પ્રાર્થના કરું કે હે સોમેશ્વર દાદા, અમારા ભારત દેશની રક્ષા કરો અને અહીંયા આવેલા તમામ દર્શનાર્થીનો રક્ષા કરો અને અમારા રાષ્ટ્રની રક્ષા કરો એવી સોમનાથ દાદા પાસે પ્રાર્થના। જય સોમનાથ, જય સોમનાથ। વહેલી સવારથી જ શિવ ભક્તોનું શિવને રીઝવવા બેલપત્રો ગંગાજળ પુષ્પો સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આવનાર યાત્રિકોની સુવિધામાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ 300 જેટલા વધુ જવાનો તૈનાત કરવામાં આવેલા છે। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે
वेली सवारे 4 वाग्याथी ज मंदिरना द्वार खुलतानी साथे ज मानव मेहरामण उमटी पड्यो छे। आप मारी पाछळ जोई शको छो के वेली सवारे 4 वाग्याथी ज आजे भावी भक्तो देश विदेशथी मोटी संख्यामां सोमनाथ मंदिर खाते उमटी पड्या छे। सोमनाथ ट्रस्ट द्वारा अलग अलग 6 वधारे बेरिकेटो भाईओ तथा बहेनोना मंदिरे दर्शनार्थे जवा माटेना तैनात करी देवामां आव्या छे। ठेर ठेर पोलीस तंत्र तेमज सोमनाथ ट्रस्ट द्वारा बंदोबस्त पण गोठी देवामां आव्यो छे। सोमनाथ ट्रस्ट द्वारा जे लॉकर रूम छे, जूता रूम छे, आ सहितनी पार्किंग सहितनी तमाम व्यवस्थाओ पण गोठवी देवामां आवी छे। भाविको हर हर महादेव अने जय सोमनाथना नाद साथे सोमनाथ मंदिरे उमटी पड्યા છે ત્યારે આજે પ્રાતઃ આરતીનો લાભ લઈ અને ભાવિકો ધન્ય બન્યા છે। નિતેશ પરમાર, ગીર સોમનાથ। अगर बात करें महत्वना समाचार ने, राज्यभर में श्रावण मासना प्रथम सोमवार निमित्ते शिवालयों में भक्तों की लांबी कतारों लागी छे। त्यारे सूरत थी पण आवाज दृश्यों सामे आव्या छे। सूरत खाते आवेला शिवालयों में पण खास करीने